आज राजस्थानना बाड़मेर जिल्लाना गोयार गामथी सामे आव्युं हतुं। गामना एक बाळकना हाथमां मोबाइलनी बेटरी फाटी जवानी घटना लोको माटे चर्चानो विषय बनी छे। आ घटनाने पगले बाळकने डावा हाथने पांच आंगळी अने जमणा हाथना अंगूठाने गुमावानी नौबत पण आवी छे। त्यारे आवो जोईए अमारा संवाददातानो ग्राउंड रिपोर्ट। शुं तमारुं बाळक नानी उंमरमां मोबाइलनो एडिक्टेड थई गयुं छे? शुं तमे पण तमारा बाळकोने रमवा माटे मोबाइल आपो छो? तो सावधान थई जजो, कारण के नानी उमरना बाळकोमां लागेली मोबाइलनी लत तेना माटे खतरनाक साबित थई शके छे अने तेना जीव पर आवी बनी शके छे। हॉस्पिटलमां सारवार लई रहेला आ बाळकनुं नाम छे अनीश। बाड़मेर तालुकाना गोळियार गामनुं आ बाळक पण मोबाइलनी लत धरावतुं हतुं। अत्यारे जीवन मरण वच्चे झोलाખાઈ રહ્યું છે। આ બાળક સ્માર્ટફોન સાથે તેના ઘરના ચૂલા નજીક રમી રહ્યું હતું। તે દરમિયાન ચૂલાની ગરમીથી મોબાઈલ ખૂબ જ ગરમ થઈ ગયો હતો અને મોબાઈલ ચાલુ હોવાથી બેટરી પણ ખૂબ જ ગરમ થઈ ગઈ હતી અને અતિશય ગરમીના લીધે બાળક જે મોબાઈલ રમી રહ્યું હતું તે મોબાઈલની બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે બાળકના જમણા હાથની પાંચ આંગળીઓ ઉડી ગઈ હતી અને હાથ પણ ચીરાઈ ગયો હતો। આ ઉપરાંત ડાબા હાથનો અંગૂઠો પણ કપાઈ ગયો હતો। મોબાઈલની બેટરીમાં થયેલો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મોબાઈલના કાચના ટુકડાથી બાળકના ચહેરા ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના બનતા બાળકના પરિવાર પણ ગભરાઈ ગયા હતા અને સારવાર માટે ડીસા લાવવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તબીબો દ્વારા તેની સારવાર કરાઈ રહી છે। આજે આપણે એક વાત કરવા અને વાલીઓને ચેતવવા માટે હું આવ્યો છું અને એનું કારણ છે, મેં જોયેલો એક કેસ। કાલે જ અમારી હોસ્પિટલમાં એક ગંભીર હાલતમાં બાળકીને, પાંચ વર્ષની બાળકીને લાવવામાં આવી અને કારણ હતું મોબાઈલની બેટરી બ્લાસ્ટ થવાનું। એ બાળકીએ એક નાની સરખી ચૂકના લીધે અત્યારે એક આખો હાથ પોતાનો ગુમાવ્યો છે, જેના હાથના આખા ફૂરચા ઉડી ગયા હોય એમ કહીએ તો ચાલે, અને શરીરમાં બીજા બધા ચહેરા અને બીજે પણ ઘણી બધી ઈજાઓ થઈ છે, બીજા હાથમાં પણ ઈજા થઈ છે અને સાથે સાથે એની હૃદય ઉપર અસર થઈ, શ્વાસોશ્વાસમાં અસર થઈ, એની સિરિયસ હાલત એટલે લગભગ છેલ્લા શ્વાસમાં એ આવ્યું અને આપણે મહેનત કરી રહ્યા છીએ અને કદાચ એ તો બચી જશે, પણ એ બાળકી અત્યારે કાયમી ધોરણે હાથની અપંગતા લઈને જીવવાનું આવ્યું છે અને એનું કારણ છે એક આપણી બેદરકારી કહીએ તો બેદરકારી ને ચૂક કહીએ તો ચૂક। બાળકને મોબાઈલ રમવા માટે ના આપીએ, મોબાઈલ આપીએ તો સાથે કોઈક ધ્યાન રાખનારું હોય ત્યારે વાપરે, ચાલુ ચાર્જિંગમાં કોઈ મોબાઈલ ન વાપરીએ, કારણ કે ચાલુ ચાર્જિંગથી પણ બેટરી હીટ પકડે અને વધારે પડતી ઓવરહીટ થવાથી બ્લાસ્ટ થઈ શકે છે। સાથે તડકામાં વધારે ટાઈમ મોબાઈલ પડ્યો રહે તો પણ આ જોખમ આવતું હોય છે બેટરી ઓવરહીટ થવાને કારણે। ઘણી વખત આપણે બચત માટે કરીને હલકી બેટરી, કોઈ ચાઇનીઝ કંપનીની બેટરી નાખીએ અને એ પણ જોખમી બની રહેતું હોય છે સાથે, તો આપણે આ બાબતમાં કાળજીપૂર્વક વર્તીએ, બાળકને બિનજરૂરી મોબાઈલ ના આપીએ, ખાસ કરીને જ્યારે ચાર્જિંગમાં હોય કે કોઈ તડકા કે ગરમીની નજીક હોય ત્યારે તો જરા પણ ના આપીએ, અને આપીએ તો એના ઉપર નજર રાખીએ અને આપણે પોતે પણ આ બાબતોમાં સાવધાન રહીએ તો આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકીએ છીએ। એટલે કે મોબાઈલ બાળક માટે કેટલું જીવલેણ સાબિત થઈ શકે છે તે અનીશ નામના આ બાળક સાથે બનેલી ઘટનામાં જોવા મળે છે। અત્યારે બાળક હોસ્પિટલમાં જે પીડાથી કણસી રહ્યું છે તે ભલભલાના હૃદયને કંપાવી નાખે તેમ છે। આ કિસ્સો બાળકોના વાલીઓને પણ ચેતવણી સમાન છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। સુરત પોલીસે વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે। ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી પાંડેસરાની સુરજ કાલિયા ગેંગ સામે ગુનો દાખલ કર્યો છે। અપહરણ, હત્યા